સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ. એક સમાજના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. બંને જૂથના 300 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો. ધોકા અને લાકડીઓ લઈ એકબીજા પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુવતીને ભગાવી જવા મુદ્દે સમાધાન માટે તમામ લોકો ભેગા થયા હતા. ભાવેશ પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે. ભાવેશ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ ઉપર એક જ જ્ઞાતિના બે અલગ અલગ જૂથો વચ્ચે મોટા પાયે જોત અથડામણ છે રાતે સર્જાઈ હતી. એક પ્રેમ પ્રકરણને બાબતને લઈને આ મગજમારી છે થઈ હતી. ત્યાં સમાધાન કરવા મુદ્દે બંને પક્ષના આગેવાનો છે ભેગા થયા હતા અને વાત વણસતા એમાં હુમલો છે કરાયો હતો. જે હુમલામાં 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં બંને પક્ષો તરફથી લોકો છે એ ધોકા અને લાકડીઓ સાથે ત્યાં એકઠા થયા હતા. જોકે પોલીસ સમયસર પહોંચી જતા, ડીવાયએસપી સ્થાનિક પોલીસ પહોંચી જતા ત્યાંથી જે લોકો છે એ બધા ભાગી ગયા હતા. એટલે મોટું રીંગાણું થતા છે અટકી ગયું છે પોલીસની હાજરી હોવાના કારણે થઈ. હાલ તો પોલીસે 27 લોકો સામે નામજોગ ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. 10થી વધુ લોકોની અટક કરવામાં આવી છે. હજી પણ ત્યાં પોલીસ બંદોબસ્ત છે મૂકવામાં આવ્યો છે. રાત્રે ટોળાએ પથ્થરમારો પણ કર્યા હોવાની વાત છે સામે આવી રહી છે. રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન કરવાની વાત છે સામે આવી રહી છે. હાલ પોલીસ છે વધુ તપાસ હાથ ધરી રહી છે અને હાલ ત્યાં વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.